જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 1માં સબ્જેક્ટ મેથ્સમાં ચડતા ક્રમમાં લખો વિશે જોવાના છે. તો બાળકો, ચડતો ક્રમ આપણે અગાઉ પણ શીખી ગયેલા છે. તો ચડતા ક્રમમાં સૌપ્રથમ પહેલાં કેવી સંખ્યા આવે? તો નાની સંખ્યા. સૌથી પહેલાં નાની સંખ્યા, આપણે પગથિયા કેવી રીતના ચડીએ? 1, 2, 3, 4 એ રીતના સૌથી નાની સંખ્યા પહેલાં, થોડી મોટી અને સૌથી મોટી છેલ્લે આવશે. તો આપણે જોઈએ કે અહીં આપણને સંખ્યા આપેલી છે 78, 73, 85 અને 30. 78, 73, 85 અને 30. તો સૌથી નાની સંખ્યા કઈ છે? 30 સૌથી નાના છે. તે પહેલાં પગથિયામાં આપણે 30 લખીશું. 30થી મોટી સંખ્યા 73, એટલે આપણે 73 લખીશું. 73થી મોટા 78. સૌથી મોટી સંખ્યા 85 એ છેલ્લે આવશે. 30, 78, 73, 78 અને 85. 30, 73, 78 અને 85 એટલે સૌથી નાની સંખ્યા પહેલાં, ત્યાર પછી થોડી મોટી, તેનાથી થોડી મોટી ને સૌથી મોટી છેલ્લે. તો બાળકો, આ પ્રમાણે આપણે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવવાની. બીજા નંબર પાસે જોઈશું તો 85, 92, 70 અને 76. 85, 92, 70 અને 76 સૌથી નાની સંખ્યા કઈ છે બાળકો? તમે બોલો જોઈએ. 70 સૌથી નાના છે ને, એટલે પહેલાં પગથિયામાં 70 લખીશું. 70થી થોડા મોટા 76, 76થી મોટા 85, 85થી મોટા 92. 70, 76, 85 અને 92 સૌથી નાની સંખ્યા, તેનાથી થોડી મોટી 76, તેનાથી મોટા 85 ને સૌથી મોટા 92. 70, 76, 85 અને 92. હવે ત્રીજા નંબર પાસે જોઈશું 99, 96 અને 75. તો બાળકો, આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 75, એટલે પહેલાં પગથિયામાં આપણે 75 લખીશું. 75થી મોટા 86, 86થી મોટા 96 ને સૌથી મોટા 99. 75, 86, 96, 99 સૌથી નાની સંખ્યા પહેલાં, એટલે 75, તેનાથી મોટા 86, તેનાથી મોટા 96, સૌથી મોટા 99. ત્યાર પછી 81, 100, 93 અને 79. તો સૌથી નાની સંખ્યા કઈ છે? તો 79. પછી 81, 81થી મોટા 93, 93થી મોટા 100. સૌથી નાની સંખ્યા 79, 81, 93 અને 100. તો બાળકો, આ રીતે આપણે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવવાની છે. ચડતો ક્રમમાં જ્યારે સંખ્યા ગોઠવાય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે સૌથી નાની સંખ્યા પહેલાં, તેનાથી મોટી, તેનાથી થોડી મોટી ને સૌથી મોટી છેલ્લે આવશે. જો બાળકો, અહીં મેં આ રીતે સ્ટેન્ડ એટલે કે પગથિયા દોરીને કર્યું છે. તમારે પણ આ રીતે ચડતા ક્રમમાં સંખ્યા લખો કરવાની છે. તમારે નોટબુકમાં લખવાનું છે. જય સ્વામિનારાયણ.